નમસ્કાર. 13 મે, આજનો દિન મહિમા, ડોનાલ્ડ રોસની જન્મજયંતિ, મેલેરિયા તાવના મચ્છરોના શોધક ડોનાલ્ડ રોસનો જન્મ, તારીખ 13 મે 1857ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડામાં થયો હતો. 12 વર્ષની વયે તેણે પિયાનો વગાડવાનો કાકા પાસેથી પ્રેરણા મેળવી દેડકા, ગરોળી, સાપ વગેરે પકડીને સંગ્રહ કરવાનો, ચિત્રકલા અને ગણિતશાસ્ત્રમાં રસ રૂચિનો અને ફૂટબોલની રમતોમાં રસ લેવાનો વગેરે વિવિધ શોખ તેણે કેળવ્યા. ઇંગ્લેન્ડ જઈ ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી. સૂક્ષ્મ અવલોકનથી પ્રેરિત થઈ તેઓ મેલેરિયાના જંતુઓના સંશોધનમાં લાગી ગયા. માત્ર ભેજવાળી આબોહવાને કારણે જ નહીં, પરંતુ મચ્છર કરડવાથી જ મેલેરિયા થાય છે એવો પ્રયોગ કરી સંશોધન કર્યું. મચ્છરનું પેટ ચીરતા તેના પેટમાંથી 12 કાળી રેખાવાળા નાના કોષો મળી આવ્યા, જે વ્યક્તિના શરીરમાં જતા મેલેરિયાની અસર થાય છે. રોનાલ્ડ રોસને આ સંશોધન માટે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું અને અનેક સન્માન સમારંભો યોજાયા હતા. તેમણે વિજ્ઞાન અને વિકાસ નામનું સામયિક પણ ચલાવ્યું અને આત્મકથા પણ લખેલી. ઉપરાંત ચિત્રકલા, ગણિત અને ખગોળશાસ્ત્રમાં વિશેષ રુચિ ધરાવતા હતા. ઈસવીસન 1932માં 75 વર્ષની વયે અથાગ પરિશ્રમને કારણે તેઓ અવસાન પામ્યા. ભારતમાં જન્મેલ ઇંગ્લેન્ડના આ ડોક્ટરે ભારતમાં રહીને મેલેરિયાના કારણની શોધ કરી ભારતના હજારો માણસોને એક નવી જિંદગી અર્પણ કરતા ગયા.